હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ભાઈ, ગરમીઓ શરૂ થઈ ગઈ છે. જી હા, અને આવી ગરમીમાં ગરમીથી બચવાના ઉપાયો આપણે કરતા હોઈએ છીએ. પંખા ચાલુ કરીએ, એસીમાં બેઠા રહીએ, આ બધું તો થયું બાહ્ય ઉપાયો. પણ શરીરમાં ઠંડક મળી શકે એના માટે શું કરીએ છીએ? જી હા, મારો ઇશારો તમે સમજી જ ગયા હશો. હું ઇશારો કરી રહી છું આઈસક્રીમ, શેક્સ, મિલ્કશેક, ઠંડુ ઠંડુ શું પીએ જેનાથી આપણને ઠંડક મળે. ધ વોઇસ ઓફ રાજકોટ હર વખતે કંઈક નવા કન્સેપ્ટ સાથે આવે છે, ત્યારે આ વખતે ધ વોઇસ ઓફ રાજકોટની ટીમ પહોંચે છે ગોંડલ પાસે આવેલો દેરડી કુંભાજી ગામે, કે જ્યાં ખૂબ જ વિશાળ ફલકમાં, કહી શકાય ખૂબ જ મોટી વિશાળ જગ્યામાં અને બ્યુટિફુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક સ્થાયી થયેલું છે ખુશ્બુ આઈસક્રીમ, ખુશ્બુ પ્રોડક્ટ્સ, કુલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જ્યાં ધ વોઇસ ઓફ રાજકોટની ટીમ પહોંચી છે. અને આજે આપણે જાણવાના છીએ કે ખુશ્બુ આઈસક્રીમની વિશેષતાઓ શું છે, કે શું એમાં નવું છે, લોકો સુધી એ કઈ રીતે પહોંચે છે, કઈ રીતે આઈસક્રીમ મેન્યુફેક્ચર થાય છે. આપણે આઈસક્રીમ ખાઈ તો લઈએ છીએ, પણ બને છે કેવી રીતે એ જાણવા માટે કોશિશ નથી કરતા. તો આજે તમે અમારી સાથે જોશો કે આઈસક્રીમ કઈ રીતે બને છે, કોન્સ કઈ રીતે બને છે અને આપણા સુધી કઈ રીતે પહોંચે છે. તો ચલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ શરૂ કરીએ આજની આ સફર. ધોમધખતા તડકા શરૂ થઈ ગયા છે. લોકો ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક નુસખાઓ અપનાવતા હોય છે, ત્યારે નાના બાળકોથી લઈ મોટાઓ સુધીની એક વસ્તુ ખૂબ જ મનગમતી છે, અને તે છે આઈસક્રીમ, ગુલ્ફી અને કોન. ત્યારે આજે અમે આવી પહોંચ્યા છીએ આઈસક્રીમ, ગુલ્ફી અને કોનની ખૂબ જ ફેમસ બ્રાન્ડ ખુશ્બુ આઈસક્રીમની ફેક્ટરી પર. આઈસક્રીમ, ગુલ્ફી ખાવામાં મજા આવતી હોય છે, ત્યારે આજે આપણે જાણીશું કે આ બનાવટમાં કેટલી વસ્તુઓનો ઉપયોગ અને કેવી રીતે થાય છે તેનો ઉપયોગ. મોટા મોટા દૂધના કેનમાંથી ફ્લેવર્સ અને ડ્રાયફ્રૂટ મિક્સ કરી મશીનો સુધી પહોંચે છે. ત્યારબાદ કોન અને આઈસક્રીમની ફિક્સ માત્રા પ્રમાણે ઓટોમેટિક મશીન દ્વારા પેકિંગ થઈને બહાર આવે છે. ત્યારબાદ -22 ડિગ્રી ટેમ્પરેચરના કોલ્ડ સ્ટોરેજમાં તેને સ્ટોર કરવામાં આવે છે અને ત્યાંથી સપ્લાય કરવામાં આવે છે. આ છે ખુશ્બુ આઈસક્રીમની વેરાયટીની બનાવટનો અદ્ભુત નજારો, જે આંખને ઠંડક પહોંચાડે તેવો છે. ફ્રેન્ડ્સ, અત્યારે ધ વોઇસ ઓફ રાજકોટની ટીમ આવી પહોંચી છે ખુશ્બુ આઈસક્રીમમાં, અને આપણે બધા જે આમ ચટપટા આઈસક્રીમ કોન ખાઈએ છીએ, જે મજા આવે છે. અરે ભાઈ, ખાલી કોન ખાવાની નહીં, પણ એને બનતા જોવાની પણ અલગ જ મજા છે. તમે જોઈ રહ્યા છો એની જે બધી પ્રોસીઝર થઈ રહી છે, કે પહેલાં કોન જે છે એને પ્રોપર કરવામાં આવે છે, ત્યારબાદ એમાં ચોકલેટ ભરવામાં આવે છે, ત્યારબાદ ક્રીમ ભરવામાં આવે છે, એની ઉપર નટ્સ કાઢવામાં આવે છે, નાખવામાં આવે છે, અને પછી એમાં ચોકલેટ્સ નાખવામાં આવે છે, અને પછી એને લીડ થાય છે, પેકેજ થાય છે. આ રીતે આખા કોનની પ્રોસીઝર બનતી હોય છે, અને ત્યારે તમે જોઈ રહ્યા છો આ બને છે ખુશ્બુ બટરસ્કોચ કોન. અને ખુશ્બુ બટરસ્કોચ કોન તમે જોઈ રહ્યા છો, જોઈને મોઢામાં પાણી આવી જાય, રાઈટ? બરાબર છે. અને એટલા માટે જ દેરડી કુંભાજી અને આજુબાજુના તમામ ગામડાઓમાં, અને જ્યાં તેનું ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ત્યાં સપ્લાય થઈ રહ્યું છે, એકદમ ટેસ્ટમાં બેસ્ટ છે આ ખુશ્બુ આઈસક્રીમ. ખુશ્બુ આઈસક્રીમના ફાઉન્ડર હિંમતભાઈ પટેલે ખુશ્બુ આઈસક્રીમનું નામ તેમની દીકરીના નામ પરથી રાખ્યું છે, અને આ ખુશ્બુ આઈસક્રીમ ગોંડલ પાસે દેરડી કુંભાજી ગામ ખાતે આવેલું છે, અને તેમનું ખૂબ જ મોટું યુનિટ તેઓ ધરાવે છે. હિંમતભાઈએ આ કંપની 2007માં શરૂ કરી હતી અને અનેક સંઘર્ષો કરી સફળતા પ્રાપ્ત કરી. ખુશ્બુ આઈસક્રીમ લોકોમાં ચહીતું બની ગયું છે, અને આજે કુલ 166 જેટલી ખુશ્બુ આઈસક્રીમની પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. ₹350 થી વધુ મેમ્બરોનો સ્ટાફ ધરાવતી આ કંપનીમાં 250 જેટલી તો મહિલાઓને જ રોજગાર આપવામાં આવ્યો છે, અને બધા સ્ટાફ મેમ્બર્સ આજુબાજુના ગામડાઓમાંથી જ આવે છે, જેથી લોકોને પૂરતી રોજગારી મળી રહે તે હેતુ પણ સફળ થઈ શકે. કંપનીના સ્ટાફ માટે સવાર અને બપોરના ભોજનની પણ કંપનીમાં જ વ્યવસ્થા કરવામાં આવે છે. ખુશ્બુ આઈસક્રીમ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ક્વોલિટીની ખૂબ જ કાળજી રાખે છે, અને લેબમાં પૂરતી તપાસ કરી ક્વોલિટી મેઇન્ટેઇન કરવામાં આવે છે.
સાથોસાથ ખુશ્બુ આઈસ્ક્રીમનું નામ હવે તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજસ્થાનના દરેક શહેર અને ગામડાઓમાં ચહીતું બની ગયું છે. ફ્રેન્ડ, આવી ગરમીમાં આઈસ ફેક્ટરી કે આઈસ્ક્રીમ ફેક્ટરીનું ઇમેજિનેશન કરીએ ને તો પણ એમ થાય કે વાવ, ઠંડકની ફિલિંગ આવી જાય. અને આવી ગરમીમાં જો ઠંડા ઠંડા કુલ કુલ ખુશ્બુ આઈસ્ક્રીમ ખાવા મળી જાય તો એની મજા જ અલગ છે. પણ તમે જોઈ રહ્યા છો, એક આઈસ્ક્રીમનો કપ આપણે 5 મિનિટમાં ખાઈ જઈએ છીએ, પણ એને બનાવવા માટે કેટલો બધો સમય લાગે છે. કેટલી બધી લેડીઝ દ્વારા તમે જોઈ રહ્યા છો, ખુશ્બુ આઈસ્ક્રીમમાં 350 સ્ટાફ છે, એમાંથી 250થી વધારે તો લેડીઝ મહિલાઓ કે યુવતીઓ કામ કરી રહી છે અને એમના દ્વારા કડી મહેનત કરીને આવી ગરમીમાં તમારા બધા માટે આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. આમ તો મશીન કરે છે પણ એનું પેકેજિંગ જે છે એ બધું પણ ખૂબ જ ટફ છે અને એમાં ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે. કેરફુલી એનું પેકેજિંગ કરવું પડતું હોય છે, જે લેડીઝ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવી રહ્યું છે. સિઝન કોઈ પણ હોય, આઈસ્ક્રીમ ખાવાની મજા જ અલગ છે. પણ ઉનાળામાં ગરમી હોય એમાં જે એકદમ ઠંડક પહોંચાડે એવા આઈસ્ક્રીમ્સ, જેમને ખૂબ સુંદર રીતે વિચાર આવ્યો છે અને એક ખૂબ જ નાની શરૂઆત કહેવાય કે બિંદુમાંથી જેમણે સિંધુ બનાવ્યું છે, ઝીરોમાંથી એમને સફળતા સુધી પોતાનું નામ મુજબ એવા જે ગુણ ધરાવે છે, નામ છે એમનું હિંમતભાઈ પટેલ, અને એવી જે હિંમત ધરાવે છે ખુશ્બુ આઈસ્ક્રીમના MD, તો એમની સાથે વાત કરીએ અને જાણીએ કે એમની આ સંઘર્ષ, એમનો આ સંઘર્ષ સફળતા સુધી કઈ રીતે પહોંચ્યો. હિંમતભાઈ, સૌથી પહેલાં એ જણાવો કે ખુશ્બુ આઈસ્ક્રીમની શરૂઆત પહેલાં તમે શું કરતા હતા? હું ફ્રેશર હતો, મારો અભ્યાસ, મારું ગ્રેજ્યુએશન પૂરું કરી અને રેડીમેડના વ્યવસાયમાં લાગેલો. પણ ત્યારબાદ મને ફૂડ પ્રત્યેની જે ઘેલછા હતી મારી અંદર, ફૂડ પ્રત્યેની મારી જે ફૂડી માઇન્ડ જે મારું હતું, એ મને ફૂડ સુધી લઈ આવ્યું, એમાં આઈસ્ક્રીમ. તો ખાસ એ જણાવો કે આ ખુશ્બુ આઈસ્ક્રીમ જે છે એમને કેટલા વર્ષો થયા અને શરૂઆત તો ટફ થઈ જ હશે, એમ ઇઝીલી કોઈ પણ વસ્તુ નથી થતી, તો તમે કેટલા, તમે સંઘર્ષો જે છે એ કેટલા સંઘર્ષો પછી અહીં સુધી પહોંચ્યા? સંઘર્ષ તો એક જીવનનો ભાગ જ છે અને સંઘર્ષ વગર ક્યારેય સિદ્ધિ મળતી નથી. શરૂઆતની અંદર હું જોઈએ આપણે તો ફાઇનાન્શિયલી આપણે એકદમ વીક હોય છે, પણ ત્યારબાદ થોડો સંઘર્ષ કરી, બેંકોનો સહકાર લઈ શરૂઆતમાં અમે એક દૂધની ડેરી બનાવેલી. ત્યારબાદ દૂધની ડેરીમાંથી આઈસ્ક્રીમ તરફ અમે ઝૂક્યા અને આઈસ્ક્રીમની શરૂઆત મેં કરી 2007થી 2019 સુધી, આજે 11 વર્ષ થયા. તો આજે અમે એક ઝીરો, તમે જેમ કીધું એમ ઝીરોમાંથી સંઘર્ષ કરી અને આજે આ સ્ટેજે પહોંચ્યા છીએ. ખાસ કરીને એ જણાવો કે જ્યારે ખુશ્બુ આઈસ્ક્રીમની શરૂઆત થઈ તો તમને સૌથી વધારે સપોર્ટ કોનો મળ્યો? પરિવારનો તો મળતો છે પણ સાથે છતાંય ઘણા બધા હર્ડલ્સ આવ્યા હશે તમારી લાઈફમાં, તો સૌથી વધારે સપોર્ટ કોનો મળ્યો અને ખાસ કરીને આ ખુશ્બુ જે નામ છે એ નામ રાખવાનો વિચાર કઈ રીતે આવ્યો? ખુશ્બુ છે ને એ મારી બેબી છે અને મારી દીકરીના નામે જ મેં કંપની ચાલુ કરેલી, અને સૌથી વધુ સહકાર તો ફેમિલીનો મળતો જ હોય છે. ફેમિલીનો મને ખૂબ જ સહકાર મળ્યો હતો, મારા ભાઈઓ, મારી પત્ની અને મારા માતપિતા, આ દરેક લોકોનો ખૂબ ખૂબ સહકાર મને મળ્યો. અને ત્યારબાદ મેં જ્યારે કંપની ચાલુ કરી ત્યારે મારી પાસે એવા હોનહાર ટીમ હતી, જે ટીમના હિસાબે આજે અમે ખૂબ જ આગળ વધી રહ્યા છીએ અને દરેક પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન મારી ટીમ પાસે હોય જ છે. ખાસ એ વાત જણાવો કે જ્યારે આ તમે શરૂઆત કરી ખુશ્બુ આઈસ્ક્રીમની તો કેટલી પ્રોડક્ટથી શરૂઆત કરી હતી અને આજે કેટલી પ્રોડક્ટ છે, કેટલી વેરાયટી છે? શરૂઆતમાં તો માત્ર અમે એક કુલ્ફી બનાવતા હતા. કુલ્ફી બનાવતા બનાવતા અમે આઈસ્ક્રીમ બનાવવા માંડ્યા. ત્યારબાદ અમે અલગ અલગ ફ્લેવરમાં સન્ડેઝ બનાવવા માંડ્યા, પાર્ટી પેકેટ બનાવવા માંડ્યા, અને આજે અમારી કંપનીના પોર્ટફોલિયોમાં 166 પ્રોડક્ટ છે. આ સાથે સાથે અમારું પ્લાનિંગ ભવિષ્યમાં એવું છે કે અમે ભવિષ્યની અંદર ડેરી પ્રોડક્ટ પણ ચાલુ કરી રહ્યા છીએ, તો ડેરી પ્રોડક્ટની અંદર અમે બટર, ચીઝ, પનીર અને મિલ્કની અલગ અલગ ફ્લેવર મિલ્કમાં ચાલુ કરી રહ્યા છીએ. તો આજે ડેરી પ્રોડક્ટ છે અમારી એ અમારી કલગીમાં એક નવું પીછું ઉમેરાશે.
હિમંતભાઈ એ જણાવો કે ક્વોલિટી મેન્ટેન કરવા માટે તમે શું કરો છો? આખી જે પ્રોસિઝર જે છે, તો એ પ્રોસિઝરમાં સૌથી વધારે જો હોય તો હેલ્થને રિલેટેડ ઇશ્યુઝ બહુ થતા હોય છે, અને આઈસક્રીમની જે બ્રાન્ડ છે એ બ્રાન્ડ ઊભી કરવા માટે વર્ષો લાગી જતા હોય છે, પણ જો કંઈ ભૂલ થાય તો એક સેકન્ડમાં પડી જાય છે એટલી ઇમેજ ઊભી કરેલી. તો ક્વોલિટી મેન્ટેન માટે તમે શું પ્રયાસો કરો છો? હાઇજેનિક મારો આખો પ્લાન્ટ છે ને, એ હાઇજેનિક પ્લાન્ટ છે આખો. મેં જ્યારે શરૂઆત કરીને ત્યારથી જ મારા માઇન્ડમાં હતું કે ફૂડ વસ્તુ એવી છે, એટલી બધી સેન્સિટિવ વસ્તુ છે કે આપણે એને સાચવવી પડે, તો એના માટે હાઇજેનિક પ્રોડક્ટ હોવી એ બહુ જ જરૂરી છે. એના માટે મેં મારી કંપનીમાં દરેક પ્રોડક્ટ મારી એ લેબ ફૂડ ટેસ્ટિંગ થયા પછી જ અમે એને પ્રોડક્ટ બનાવતા હોઈએ છીએ. અમારું મિલ્ક હોય, અમારું મિક્સ હોય કે અમારી કોઈ પણ પ્રોડક્ટ હોય, લેબ થયા બાદ જ અમે કસ્ટમર સુધી પહોંચાડતા હોઈએ છીએ, અને એ પણ હાઇજેનિક સ્થિતિમાં. તમારો જે સ્ટાફ છે અત્યારે લગભગ અંદાજે 350 સ્ટાફ છે, તો કેટલાથી શરૂઆત કરી હતી? આજે 350 છે, તો એ બધાનો સપોર્ટ પણ કેવો છે અને કઈ રીતે કેટલી મહેનતથી તેઓ કામ કરે છે? શરૂઆતમાં તો મેડમ અમે એક જ હતા, હું જ હતો કારીગર અને હું જ એમડી હતો. ત્યારબાદ અમારી સાથે લોકો જોડાતા ગયા. શરૂઆતમાં 2-4 કારીગરથી ચાલુ કર્યું હતું, ત્યારબાદ ધીમે ધીમે જેમ જેમ અમારી શરૂઆત થતી ગઈ એમ એમ કારીગરો વધતા ગયા. આજે 350 પ્લસ કારીગરો છે, અને મારી કંપનીની અંદર આજે મહિલાઓની સંખ્યા લગભગ 300 જેવી છે. તો મહિલા સશક્તિકરણમાં આજે જે લોકો વાતો કરતા હોય છે, અમે આજે ચરિતાર્થ કરી બતાવ્યું છે કે મહિલાઓનો પણ વિકાસ થવો જોઈએ. માત્ર એક પૈસા કમાવાથી કંપની ચાલતી નથી હોતી, થોડી અમારી પણ જવાબદારી સોશિયલી હોય છે. તો અમે આજે એને લોકોની અંદર એક જાગૃતતા લાવી છે કે ખરેખર વર્ક કરવું હોય તો કઈ સિસ્ટમથી તમે કામ કરી શકો, નાના પણ નાના એવા ગામમાં તમે મોટું કામ કરી શકો અને મહિલાઓને રોજીરોટી તમે આપી શકો. તો એના માટે અમે આજે 300થી વધુ મહિલા સાથે કામ કરીએ છીએ. ઉપરાંત અમારી માર્કેટિંગની ટીમ 50થી વધુ મારા માર્કેટિંગ ઓફિસરો આજે પૂરા માર્કેટમાં ઘૂમી રહ્યા છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત તો છે જ અમારું. તો આજે અમારો માર્કેટિંગનો જે વ્યાપ છે એ પણ વધી રહ્યો છે. તમે વાત કરી હમણાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત, તો આ ત્રણેય જગ્યાએ સપ્લાય થાય છે ખુશ્બુ આઈસક્રીમ? હા, આજે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રણેય સ્ટેટમાં અમારો સપ્લાય છે. હજી અમારું આગામી ભવિષ્યનું પ્લાનિંગ એમપી અને એમપી છે આવતા વર્ષે. ત્યારબાદ અમે સાઉથમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. ખાસ એ જણાવો કે ખુશ્બુ આઈસક્રીમથી જે સફળતા મળી છે આજે, કે જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય, તો કદાચ તમારો ખુશ્બુ આઈસક્રીમ જ છે. તો વોઇસ ઓફ રાજકોટના માધ્યમથી એક લોકોએ તમારો મેસેજ, એક તમારી સંઘર્ષની તમારી જે સફર છે તમે એની વાત કરી, પણ એક તમારો સંદેશો કે આવા જે લોકો આજના સમયમાં પણ ખૂબ જ સંઘર્ષ કરતા હોય છે પણ સફળતા નથી મળતી, તો એમના માટે આપનો એક મેસેજ. સ્ટ્રગલ તો લાઈફમાં બધાને રહેવાની છે, મને હશે તમને પણ હશે, પણ સ્ટ્રગલ એક પ્રમાણિક પુરુષાર્થથી તમે જો કામ કરો તો સફળતા તમને જરૂર મળે છે. અને હંમેશા મહેનતની પાછળ ક્યાંક સફળતા છુપાયેલી હોય છે, પણ એની અંદર તમારો જે પુરુષાર્થ છે એમાં પૂરી પ્રમાણિકતા હોય તો તમને કોઈ રોકી શકે નહીં.